નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ છું. સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું એક વખત ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ખૂણાઓમાં નામોની ચર્ચા કરી હતી, જ્યાંથી આગળ વધીએ તો હવે આપણને એવું કહે છે કે ગણિત ગમતના 10 પુસ્તકો એકની ઉપર એક એમ મૂકો અને એક પુસ્તકને ત્રાસું ગોઠવો જેથી ઢાળ બને. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિમાં એવું કીધું, ગણિત ગમતના 10 પુસ્તકો એકની ઉપર એક એમ મૂકી દેવાના છે. એટલે કે પુસ્તકો જે છે એને એકની ઉપર એક આવી રીતના 10 પુસ્તકો આપણે મૂકવાના છે. પુસ્તકો મૂકેલા હોય એટલે આપણને આમ સાઈડમાંથી આવી રચના છે એ જોવા મળતી હોય છે. અને એમાં એક પુસ્તક છે એને આપણે અહીંયા ત્રાસું મૂકવાનું છે. એટલે કે એને આવી રીતના અહીંયા ટેકો દર્શાવેલો હોય એવી રીતના મૂકવાનું છે. અને આ આપણે અહીંયા નીચે જમીન સાથે એને લગી અને રાખવાનું છે. તો એના દ્વારા આપણને જે ખૂણો અહીંયા તૈયાર થાય છે, આજે ખૂણો તૈયાર થાય છે એના વિશે પૂછે છે. હવે પ્રશ્ન કહે છે બ, હવે આ 6 પુસ્તકોથી કરો. એટલે કે આપણે અહીંયા કેટલા મૂક્યા હતા, 10 પુસ્તકો મૂકેલા હતા. હવે તો કે હવે આની જગ્યાએ આપણે શું કરવાનું છે, 6 પુસ્તકો ગોઠવવાના છે અને ફરી વખત આવો જ પ્રયત્ન કરવાનો છે. અને પ્રશ્ન પૂછું, એક દડાને બંને ઢાળ પરથી ગબડાવો, ક્યાં ધારથી દડો ઝડપથી ગબડશે. ગબડશે એટલે કે આમ આગળ ચાલશે, એટલે કે ઝાડમાં ગબડશે. તો આપણે એવું કહી શકીએ કે પહેલા જવાબની અંદર 10 પુસ્તકોથી બનેલા ઢાળ પરથી દડો ઝડપથી ગબડશે. વિદ્યાર્થી મિત્રો શું થશે, તો કે જે ઢાળમાં જે ઢાળ ખૂબ જ મોટા ખૂણાથી બનેલો હોય એના દ્વારા દડો છે એ ખૂબ જ ઝડપથી ગબડશે. તો આપણે અહીંયા જવાબમાં લખશું, પેલા પ્રશ્ન હતો એને એમ કહીએ કે એક દડાને બંને ઢાળ પરથી ગબડાવો, ક્યાં ઢાળથી દડો ઝડપથી ગબડશે. તો કેમ કહી શકીએ કે 10 પુસ્તકો થી બનેલા ઢાળ પરથી દડો ઝડપથી ગબડશે. હવે બીજો પ્રશ્ન કહે છે, ક્યાં ઢાળનો ખૂણો નાનો છે. તો આપણે એવું કહી શકીએ કે જેમાં પુસ્તકો વધારે હોય, જેમાં પુસ્તકો વધારે હોય એનો ખૂણો કેવો બનશે, નાનો બનતો જશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એનો ખૂણો નાનો બનતો જશે. આ પુસ્તકની લંબાઈ થોડી વધી ગઈ છે એટલા માટે અહીંયા આપણને નામ મોટો દેખાય છે. પરંતુ આપણે અહીંયા શું લખશું, તો કે 10 પુસ્તકોનો
નાણનો ખૂણો કેવો છે? નાનો. તો અહીંયા કણે આપણને જે પ્રશ્ન પૂછ્યા, આપણને જે પ્રવૃત્તિ કરી હતી એના ઉપરથી આપણે એવું જોઈ શક્યા કે જેમ પુસ્તકો વધારે તમે વધારતા જાઓ એમ એમ આમ આ પુસ્તક છે નજીક ને નજીક આવતું જાય અને ખૂણો નાનો બનતો જાય છે. હવે એવી જ રીતના આગળ એક પ્રવૃત્તિ છે, એમાં બે લપસણા આપેલા છે. તો એની અંદર તમે આવું જુઓ છો કે આજે લપસણી છે એ નજીક આપેલી છે અને બીજી એક લપસણી એની બાજુમાં આપેલી છે. આજે લપસણી છે એમાં આપણે એવું જોઈ શકીએ છીએ કે જે નાનો લપસણો છે એના દ્વારા અહીંયા જે ખૂણો તૈયાર થાય છે એ કેવો છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જોઈએ છીએ કે આ ખૂણો કેવો છે? એકદમ નાનો દર્શાવે છે. જ્યારે અહીંયા કણે તમે આ જ ખૂણો જોશો તો તમને એ ખૂણો કેવો દેખાય છે? તો કે મોટો દેખાય છે. એટલે કે જેમ ઢાળ વધારે એવી જ રીતના એનો ખૂણો કેવો હોય? ઓછો હોય, વધારે હોય. અને જેમ ઢાળ ઓછો એવી રીતના એનો ખૂણો નાનો હોય છે. હવે લપસણીનો, કઈ લપસણીનો ખૂણો મોટો છે? એટલે કે આપણે એવો પ્રશ્ન કર્યો, આ બે લપસણી છે એમાંથી કેનો ખૂણો મોટો છે? તો કે જે મોટી લપસણી છે એનો ખૂણો મોટો છે. તમે શું વિચારો છો, નાના બાળકો માટે કઈ લપસણીથી સરકવું સલામત છે? કઈ લપસણીથી, આમાંથી કે આમાંથી? હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાંથી જ્યારે લપસવામાં આવે તો સીધો જ તમે ઝડપથી નીચે આવશો અને જેટલા ઝડપથી નીચે આવશો એટલું જ તમને લાગવાની શક્યતાઓ વધારે હોય છે. અને જેમ લપસણી લાંબી હોય એમ તમે ધીરે ધીરે નીચે આવશો અને એમાં તમારી લાગવાની શક્યતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય છે. તો એટલા માટે થઈ આપણે કેવું કહી શકીએ કે મોટી લપસણી છે એમાંથી સરકવું સલામત ભર્યું છે. હવે બદલાતા આકારો, જરૂરી વસ્તુ આપણને એવું કીધી કે વપરાયેલી કે નવી દિવાસળીઓ અથવા તો સાયકલના વાલ્વમાં વપરાતી રબર ટ્યુબનો ઉપયોગ કરી શકીએ છીએ. શું કહે છે? બદલાતા આકારોની અંદર આપણને બે વસ્તુઓનો ઉપયોગ કરવાનો કીધો છે. કઈ બે વસ્તુઓનો? બદલાતા આકાર. હવે આની અંદર આપણે એવું જોઈ શકીએ છીએ કે દિવાસળીનો કાળો ભાગ સાફ કરો, પછી બીજો પ્રશ્ન એવો કીધો કે રબર ટ્યુબનો લાંબો ટુકડો કાપો, એટલે કે 1 સેમી લાંબો. હવે રબર ટ્યુબના ટુકડાની બંને તરફ દિવાસળી નાખો. અને ચોથો પ્રશ્ન એવો કહે છે કે ત્રિકોણ બનાવવા માટે વધુ દિવાસળીઓ ઉમેરો. હવે આપણને દિવાસળીના ટુકડાઓ દ્વારા આપણને અલગ અલગ આકારો આપણને બનાવેલા જોઈ શકાય છે કે રબર ટ્યુબના ટુકડાઓનો ઉપયોગ કરીને આપણે 4, 5, 6 બાજુઓ વાળા આકાર બનાવવાના કીધા છે. તો એમાં પેલો આકાર છે ક, તો એમાં આપણે આકાર દોરેલો છે આમાં ચોરસમાં. આવો ચોરસ છે. પછી હ આકારની અંદર આપણે આમાં જોઈએ, તો
આની અંદર આપણે આવું જોઈએ છીએ કે આની અંદર આપણે પાંચ બાજુઓ વાળો આકાર દોરેલો છે અને ગ આકૃતિમાં જોઈએ તો એની અંદર આપણને છ બાજુઓ વાળો આકાર છે એ આપણે બતાવેલો છે. આપણે આ દિવાસળીઓનો ઉપયોગ કરી અને અલગ અલગ બાજુઓ વાળા ખૂણાઓ તૈયાર કરી શકીએ છીએ અને અલગ અલગ આકૃતિઓ જોઈ શકાય છે, જેમાં આ ચાર બાજુ, પાંચ બાજુ અને આ છ બાજુઓનો ઉપયોગ કરી અને ચિત્ર દોરેલા છે, એટલે કે આકૃતિઓ દોરેલી છે. હવે દરેક પ્રકારના ખૂણામાં આકારમાં કેટલા ખૂણા છે તે શોધો, તેના પર નિશાની કરો. દરેક ખૂણાને તમારી આંગળીના ટેરવાની મદદથી નીચે તરફ દબાવો. આંગળીના ટેરવા વડે દબાવવાથી આકારના ખૂણાઓ બદલાય છે. હવે આ પ્રવૃત્તિ કરવા માટે થઈને આપણને શું કહે છે, તો કે આ જે ભાગ છે એને તમે દબાવો એટલે આકાર છે કંઈક બદલાતો જાય છે. તો આ આકાર શોધવા માટે થઈ આપણને શું શું થાય છે એની આપણને એવું કીધેલું છે કે આકાર આપ્યો છે અને ખૂણામાં ફેરફાર થાય છે. જો થતો હોય તો હા અને ન થતો હોય તો ના પાડવાની આપણને કીધેલી છે. તો પેલી આકૃતિ છે આપણને આવી આપી છે આકૃતિમાં. હવે માની લો કે કોઈ એક ખૂણામાંથી આપણે દબાવીએ, માની લો કે આ ખૂણો આપણે અહીંયાથી આમ દબાવીએ અને એ ખૂણો આપણે અંદર તરફ જાય તો એનો ખૂણો ફેરફાર બદલે, તો કે હા, તો કે બદલે છે. પછી એવી જ રીતના પંચકોણ આપેલું છે એને દબાવવાથી ખૂણામાં કોઈ ફેરફાર થાય, તો કે હા આમાં પણ થાય છે. અને એવી જ રીતના હવે આપણને ચોરસ આપેલું છે એને દબાવવાથી, એટલે કે માની લો કે અહીંયાથી હું આમ દબું અથવા તો ઉપરથી આમ નીચે દબું તો એના આકારમાં કાંઈ પરિવર્તન આવે અથવા તો એનો ખૂણો છે એ બદલાય, તો કે ના, બરાબર છે, એ બદલાય નહીં. પછી એવી જ રીતના આની અંદર હા આવશે. અને છેલ્લી આકૃતિ છે ત્રિકોણની, છેલ્લી આકૃતિ છે ત્રિકોણની. તો ત્રિકોણની અંદર જ્યારે તમે શું કરો છો, એને આમ દબાવો છો તો એના દ્વારા આકૃતિમાં ફેરફાર આવે છે, તો કે ના આમાં ફેરફાર આવતો નથી. તો આ પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થીઓએ હાથ ધોવાની, કે જેથી તમે જ્યારે કોઈ ખૂણાઓને બદલાવો છો, એટલે કે ખૂણાઓને જ્યારે બદલાવવામાં આવે ત્યારે એની અંદર આકૃતિમાં કોઈ ફેરફાર આવે છે કે નથી આવતો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે ત્યાંથી આગળ નીચેના ત્રિકોણોમાં, ચિત્રોમાં ત્રિકોણ શોધવાના છે, એટલે કે આપણને જે નીચે આકૃતિઓ આપેલી છે એની અંદરથી ત્રિકોણ શોધવાના છે. આ પેજ નંબર 28 ઉપર બદલાતા આકારો પ્રવૃત્તિ પરથી તમને અનુમાન કરી શકો છો કે મિનારા, પુલ વગેરેમાં ત્રિકોણનો ઉપયોગ કેમ થાય છે. તો તમે અહીંયા કહી શકો કારણ સાથે, શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો, કે જો તમે કારણ સાથે આપણને કહેવાનું છે કે આપણને આકૃતિમાં આપણને શું દર્શાવેલું જોઈએ છીએ, તો કે મિનારા. હવે એ મિનારાની અંદર, દરેક મિનારાઓની અંદર અથવા તો મોટા જે શું કહેવાય થાંભલાઓ હોય એ થાંભલાઓની અંદર તમે કેવો આકાર જોઈ શકતા હો છો, તો કે ખાસ કરીને ત્રિકોણ આકાર એની અંદર આપણે જોતા હોઈએ છીએ. કેમ ત્રિકોણ આકાર હોય છે, તો એનું કારણ અહીંયા કણે તમે જોઈ શકો છો કે અહીંયા જોયું કે આપણે આ છ બાજુ વાળો એક ષટકોણ છે, આ
પંચકોણ છે, આ ચોરસ છે અને આ ત્રિકોણ છે. જ્યારે તમે એના ખૂણાઓને તમે દબાવો છો આ ત્રણ ખૂણાઓને, તો એના ખૂણામાં ફેરફાર થાય છે. જ્યારે ત્રિકોણમાં એના ખૂણામાં ફેરફાર થતો નથી. તો અહીંયા કણે કારણ તરીકે આપણે એવું લખી શકીએ, શું લખી શકીએ કે ત્રિકોણના ખૂણાને દબાવવાથી તેના ખૂણા બદલાતા નથી. તેથી ત્રિકોણ મજબૂત હોય છે. શું હોય છે? ત્રિકોણ મજબૂત હોય છે. એટલા માટે થઈ તમે શેની શેની અંદર, તો કે મિનારા, પુલ આવી બધી જગ્યાઓએ શું હોય છે? તો કે ત્રિકોણ જેવી આકૃતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમારી આસપાસ જુઓ અને ત્રિકોણનો ઉપયોગ થયો હોય તેવા સ્થળો શોધો. હવે શું કહે છે આપણને? તો કે આપણી આજુબાજુ જોવાનું અને આવા ત્રિકોણનો જ્યાં ઉપયોગ થતો હોય એવા ત્રિકોણોની વસ્તુઓના નામ લખવાના છે. જેમ કે છાપરા, ઇમારત, કોઈ ચકડોળ હોય, એટલે કે ગોળ ચકડોળ છે એની વચ્ચે જે થાંભલાઓ ઉભા કરવામાં આવતા હોય એની અંદર આપણે ત્રિકોણ આકાર જોતા હોઈએ છીએ. આવા ઉદાહરણો દરેક વિદ્યાર્થીઓએ પોતાની જાતે લખવાના છે. હવે તો હવે આપણે આગળ વધી અને એવું લખવાનું છે કે ખૂણો અને સમય. ખૂણો અને સમય. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? જોઈએ કે દિવસમાં એવો સમય કેટલી વાર આવે છે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે. હવે તમે બીજા વધારે ચિત્રો દોરી શકો છો. હવે તમને ખબર છે કે જ્યારે આપણે ઘડિયાળ આમ જોઈએ તો ઘણી વખત એની અંદર બે કાંટાઓ છે એના વચ્ચે આવો આકાર બનતો હોય છે. તો આવો આકાર એટલે કે આજે ખૂણો તૈયાર થાય એને આપણે શું કહેતા હોઈએ છીએ? શું કહેતા હોઈએ છીએ? તો કે કાટકોણ કહેતા હોઈએ છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમને એવું પૂછે છે કે દિવસ દરમિયાન ઘડિયાળની અંદર કેટલી વખત આવો કાટકોણ છે એ તૈયાર થાય છે એવું આપણને પૂછેલું છે. તો આવી પ્રવૃત્તિ છે તમે તમારી જાતે પણ કરી શકો છો. માની લો કે આપણે એમ કહીએ કે આજે સવારે 6 વાગ્યાથી મેં શરૂઆત કરી, તો 6 વાગ્યાથી રાત્રિના 6 વાગ્યા સુધીમાં કેટલી વખત આવો આકાર છે તૈયાર થાય છે એ આપણે એને જોવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ તમે તમારી જાતે આવી ગણતરી કરી શકો છો. જેમ કે સૌ પ્રથમ કહીએ તો 6 વાગ્યા પછી ક્યારે આ 90નો ખૂણો એટલે કે કાટખૂણોનો ખૂણો બને છે? તો એવું કહી શકાય કે જ્યારે 9 વાગે. કેટલા વાગશે? તો કે 9 જ્યારે વાગે છે એક તો ત્યારે, બરોબર, એટલે કે મિનિટ અને કલાકના કાંટા વચ્ચે એક તો 9 વાગે ત્યારે પણ આવો આકાર તમે જોઈ શકતા હો છો. અને એ સિવાય દર કલાકે પણ આવી આકૃતિ છે તમને જોવા મળતી હોય છે. પરંતુ એની અંદર આવી આકૃતિ ના હોય એમાં થોડા ચેન્જીસ હોઈ શકે. કેવા? જેમ કે અહીંયા કણે તમે ઘણી વખત મિનિટ કાંટો અહીંયા હોઈ શકે અને કલાકનો કાંટો અહીંયા પણ હોઈ શકે. આવી રીતના આ ખૂણો પણ તમને કેવો દેખાય કે જ્યારે તમે એને આમ સીધી કરી અને તમારી સાપેક્ષમાં રાખો ત્યારે આપણને એની અંદર 90નો ખૂણો છે એ જોવા મળતો હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના ઘણી વખત આપણને આપણા ઘડિયાળની અંદર આવા 90ના ખૂણાઓ છે જોવા મળતા હોય છે. પરંતુ આપણે તો આવા સચોટ આપણે સીધી આકૃતિ જ જે 90ના ખૂણાઓ બનતા હોય એને ધ્યાનમાં લઈએ તો એમ કહી શકાય કે વિદ્યાર્થી મિત્રો એક તો કેટલા વાગે? તો કે 9 વાગે. પછી? તો કે પછી સીધો આવશે બપોરના 3 વાગે અને છેલ્લા
કોઈ સમય આવશે નહીં, બાકી ના એટલે કે બે વખત આવો કહી શકાય, પણ સચોટ જ્યારે એટલે કેમ કહેવાય કે સીધી આકૃતિ દ્વારા જ આપણે એને જોઈ શકતા હોઈએ છીએ. ક્યારે? તો કે રાત્રિના સવારના 6 થી રાત્રિના 6 વાગ્યા સુધીનો, સાંજનો જે 6 વાગ્યાનો સમય હોય ત્યારે બે વખત આવા નેવંશના ખૂણા બનતા હોય છે. દિવસમાં કેટલી વાર આવે છે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે? હવે તમે બીજા વધારે ચિત્રો દોરી શકો છો. હવે આપણને એવું કહે છે કે તમે આના આવા બીજા ઘણા ચિત્રો છે એ દોરી શકો છો કે જેના દ્વારા તમને શું બનતું હોય, તો કે આવા કાટકોણ છે એના ખૂણા બનતા હોય છે. હવે આપણને એવું પૂછેલું છે કે આકૃતિ જોઈ અને આપણે એવું કહેવાનું છે કે કેટલાનો ખૂણો તૈયાર થયેલો છે. તો અહીંયા કઈ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ કેવો ખૂણો છે, કાટકોણ, અહીંયા પણ કાટકોણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઘડિયાળમાં સમય સાથે જોઈએ તો સમયની સાથે સાથે આપણે એના ખૂણા કહેવાના છે કે કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે પછી કાટકોણથી મોટો કોઈ ખૂણો આપેલો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો આપણને એવું કહેવામાં આવે છે કે આપેલી આકૃતિની અંદર તમને કયા પ્રકારનો ખૂણો દેખાય છે. હવે આકૃતિ દોરેલી છે અને ઘડિયાળની અંદર અંક દર્શાવેલો છે. અહીંયા કણે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે કે આપેલો ખૂણો છે એ કેવો હશે, તો કે 90 અંશથી નાનો હશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ઘડિયાળની અંદર તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે ઓછામાં ઓછો બે કાંટાઓ વચ્ચે 3 અંકનો તફાવત હોય ત્યારે કેટલાનો ખૂણો બને છે, તો કે 90 અંશનો ખૂણો બનતો હોય. જેમ કે અહીંયા 1, આ 2 અને આ 3. જો સચોટ ઉદાહરણથી આપણે ઉદાહરણ લઈ અને એની વાત કરીએ, વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો આપણે એમ કહીએ કે માની લો કે અહીંયાથી આ 1 અને 2 બરોબર છે. હવે આ 1 અને આ 2, પછી બીજી આકૃતિ છે એમાં હું આવી રીતના દોરું. દરેકની અંદર સૌ પ્રથમ વાત કરીએ આ ખૂણાની, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કેટલાનો ખૂણો દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને, તો કે 90 નો હોય એવું લાગે છે, એલ આકાર દેખાય છે.
એમાં બે કાંટાઓ વચ્ચે કેટલા અંકોનું અંતર દેખાય છે? તો કે આ એક, આ બે અને આ ત્રણ. મતલબ કે ત્રણ અંકોનું અંતર છે બે કાંટાઓ વચ્ચે, તો ખૂણો કેટલાનો છે? તો કે 90નો છે. હવે અહીંયા વિચારીએ તો અહીંયા કણે પણ તમને એવું દેખાય છે, અહીંયા પણ ઊંધો એલ દેખાય છે. હવે ઊંધો એલ જે છે એમાં આપણે એમ કહીએ તો કે આમાં પણ 90નો ખૂણો દેખાય છે. તો કાંટાઓ વચ્ચેનો અંતર તો કે 3 થી 4 એટલે 1, 4 થી 5 એટલે તો કે 2, અને 5 થી 6 એટલે 3. તો અહીંયા પણ કેટલું દેખાણું? 3 નું. તો એવી જ રીતના અહીંયા પણ તો કે 90નો ખૂણો દેખાય છે. કાંટાઓ વચ્ચેનું અંતર તો કે 1, 2 અને 3 વચ્ચેનું. તો વિદ્યાર્થી મિત્રો, આ બધામાં મેં 90નો ખૂણો જ દોરેલો છે, પરંતુ એક તારણ આમાં એવું નીકળે છે કે બે કાંટાઓ વચ્ચે કેટલા અંકોનું અંતર છે? તો કે 3 અંકોનું અંતર આપેલું છે. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે જ્યારે બે કાંટાઓ વચ્ચે 3 અંકોનું, ઓછામાં ઓછું 3 અંકોનું અંતર હોય, ત્યારે એ બે કાંટાઓ વચ્ચે કેવો ખૂણો બને છે? તો કે કાટકોણનો ખૂણો બને છે. તો અહીંયા કણે આપણે નોંધ કરશું, ખાસ પાછું એ જોવાનું કે પૂરેપૂરું 3 અંકોનું જ અંતર હોવું જોઈએ, અને જો 3 અંકથી વધારે થોડુંક હોય તો પછી એ થોડોક 3 અંકથી વધારે હોય તો એ 90 અંશથી કેવો થઈ જાય? મોટો થઈ જાય. અને જો 3 અંકથી ઓછું આપેલું હોય થોડું ઘણું પણ, તો એ 90 અંશથી કેવો થઈ જાય? નાનો થઈ જાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કાંઈ આપણે એવું કહી શકીએ કે બે કાંટા વચ્ચે પૂરેપૂરા 3 અંકનું અંતર હોય તો બે કાંટા વચ્ચેનો ખૂણો કેવો કહેવાય? કાટકોણ કહે છે. પછી ખાસ આજો, બે કાંટા વચ્ચે કેટલાનું? 3 અંકોનું અંતર હોય તો એ કેવો બને? કાટકોણ. બીજું, બે કાંટા વચ્ચે 3 અંકથી ઓછું અંતર હોય તો બે કાંટા વચ્ચે કેવો ખૂણો બને? કાટકોણ થી કેવો? નાનો. એટલે કે 3 અંકથી ઓછું તો ઓછું, એટલે કે કાટકોણ થી નાનો. નાનું બને છે. અને ત્રીજો મુદ્દો એવો કહી શકીએ કે બે કાંટા વચ્ચે 3 અંકથી વધુ અંતર હોય તો બે કાંટા વચ્ચેનો ખૂણો કેવો હશે? કાટકોણથી મોટો બને છે. આ જ્યાં મેં અન્ડરલાઈન કરેલી છે એ ખાસ યાદ રાખવાનું છે. તો આ દરેક વિદ્યાર્થીઓએ પોતાની પાકી બુકની અંદર અને રફ નોટની અંદર આ યાદ રાખી લેવાનું છે, જેથી કરીને એના દ્વારા બનતા ખૂણા છે એ આપણને આવડી જાય. હવે એની અંદર આપણને મહાવરો આપેલો છે પાઠ્યપુસ્તક 29 પર. બરોબર, પાઠ્યપુસ્તક 29 પર બે અલગ અલગ મહાવરા છે જે દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે પૂર્ણ કરવાનું છે. પહેલા તો કેટલા વાગ્યા છે એ લખવાનું છે, અને પછી એની અંદરથી મહાવરામાં ખૂણો બનાવવાનો છે. હવે એમાંનું એક ઉદાહરણ છે હું અહીંયા કરાવું છું.
જો મોટો કાંટો નાનો કાંટો સાત નાનો કાંટો સાત ઉપર એટલે સાત કલાક અને નાનો કાંટો પાંચ ઉપર છે તો 12 થી ગણતરી કરવાની એક એક કાંટા વચ્ચે 5 મિનિટનું અંતર હોય 5 મિનિટ થાય એક કાંટા વચ્ચે એટલે અહીંયાથી 12 થી ગણતરી કરવાની અહીંયા શૂન્ય હોય અહીંયા 5 10 15 20 25 અને 30 બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ આપણી ઘડિયાળ હોય તો બે કાંટા વચ્ચે 5 મિનિટનું અંતર હોય એટલે કે 5 મિનિટ 10 15 20 25 તો કેટલું થયું 25 કેમ કે 5 અંકના ઉપર કેટલું આવ્યું 25 આવ્યું તો 7 કલાક અને 25 મિનિટ હવે એના દ્વારા બનતો કોણ તો કે કાટકોણથી નાનો બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતના દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે એ પૂર્ણ કરવાનું છે અને એની જે નીચે આપણે એવું દર્શાવેલું છે કે આપેલી ઘડિયાળમાં કોઈ પણ કાટકોણ કરતા નાનો ખૂણો એટલે કે કાટકોણ કરતા નાનો ખૂણો દર્શાવતો હોય એવો સમય તમારી જાતે બનાવવાનો છે જેમ કે પેલી ઘડિયાળ છે એની અંદર આવું ચોરસ દોરેલું છે અહીંયા 12 પછી 1 2 3 આગળના નથી દોરતો આપણે કોઈ પણ એક ખૂણો દર્શાવી દેવાનો આ 12 અને 1 તો અહીંયા તને આ કેવો થયો તો કે એવું કહી શકાય કે 12 વાગ્યા અને 5 મિનિટ થઈ એટલે આ ખૂણો કેવો થયો તો કે કાટકોણથી નાનો જે દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે આ મહાવરો પૂર્ણ કરવાનો છે એટલે કે પેજ નંબર 29 પરનો મહાવરો દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે પૂર્ણ કરવાનો છે અસ્તુ